ખેતીમાં મજૂરોને પીવા માટે તેમજ પશુ પંખીઓને પાણી મળી રહે તે માટે માળિયા હાટીનાના આંબેચા અને ઘુપટીના ખેડૂતો દ્વારા મેઘલ નદીમાં બોરી બંધ બનાવી પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો. માળિયા હાટીના તાલુકાના આંબેચા અને ઘુપટીના ખેડૂતો દ્વારા ગામની બાજુમાંથી પસાર થતી મેઘલ નદીમાં દર વર્ષે માટી અને પ્લાસ્ટિકની બોરીઓ વડે લોકફાળા અને સ્વ મહેનતે સંયુક્ત રીતે ચોમાસા બાદ નદીમાં વહી જતું પાણી રોકવા માટે બોરી બંધ બનાવી પાણીને રોકી સંગ્રહ કરવામાં આવે છે, જેથી કરી લગભગ 4-5 ગામના ખેડૂતોને શિયાળા અને ઉનાળા દરમિયાન વાવ કૂવાના તળ જળવાઈ રહેતા હોય અને પાકને પિયતમાં મોટો ફાયદો થાય છે. તેમજ વાડી વિસ્તારોમાં મજૂરી અર્થે જતા મજૂરો અને સિઝમમાં આવતા પરપ્રાંતીય મજૂરો કે જે ડેરા નાખતા હોય છે અને તેઓને પણ જરૂરિયાત મુજબ પાણી મળી રહે છે. ખાસ તો આ વિસ્તારમાં ગીરનો દરવાજો કહેવાય ત્યારે ગાય, ભેંસ, બકરી, કૂતરા જેવા પ્રાણીઓ સહિત જંગલ વિસ્તારમાંથી ખોરાકની શોધમાં આવેલ સિંહ, દીપડા જેવા પ્રાણીઓ માટે પણ આશીર્વાદરૂપ બને છે. તંત્ર દ્વારા તો હર હંમેશ ચેકડેમો બનાવી દેવામાં આવે છે, પરંતુ વર્ષે 2 વર્ષે ચેકડેમો બિસ્માર થઈ જતા ત્યારે કોઈ તપાસ કે વિઝિટ કરવામાં નથી આવતી, ત્યારે આ ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સ્વખર્ચે અને સ્વમહેનતે આ કાર્ય હાથ ધરવામાં આવે છે. તે પ્રેરણાદાયી અને અભિનંદનને પાત્ર છે. માળિયાટીના તાલુકો અને હું શ્રી સોનીભાઈ દેસુભાઈ ચિંતિયા. અમે અત્યારે માળિયાટીના તાલુકામાંથી આ આંબેસા અને ઘુમટી ગામ છે, તો આ બંને ગામના ખેડૂતો દ્વારા એક અહીંયા ફંડફાળો ઉગાવી અને માટીનો પાળો કરીને આ એક આગળ પ્લાસ્ટિક મૂકીએ, આગળ પ્લાસ્ટિક મૂકીને એક આ બંધ બાંધી અને પાણી રોકવાની આજે અહીંયા અમારી કામગીરી ચાલુ છે. તો આ વિશે થોડુંક અમારા ભાઈ સોનીભાઈ છે એ પણ થોડીક વાત કરશે, કિલોમીટર આ પાણી ભરાય છે અને અંદાજે જોઈએ કેટલું પાણી થયું તમને ખબર ન પડે, પણ 2-3 કિલોમીટર આ પાણી લાંબી પાઇપ ભરાય છે અને લોકફાળો કરીને આ કામ અમે કરીએ છીએ. કરવાથી આંબેસા, ઘુમટી અને ભંડુરી 3 ગામને અને નાની જળ 4 ગામની અંદર અમારે 3 ઉપજ અમે લઈએ છીએ અને આ પાણી સાહેબ જાંડરીના પાદર લગન લાગે છે. આ પાણી અમે દર વર્ષે બંધ કરીએ એટલે 3 મહિના અમારી નદીમાં પાણી એમને જથ્થો જળવાઈ રહે, જેથી કરીને અમે ઉનાળુ પાક નાના મોટા તમામ ખેડૂતો આનો લાભ લઈ શકે છે બરાબર. અને આની પાછળ પંખી પારેવડા અને મજૂર વર્ગ પણ એની પણ આમાંથી રોજી જળવાઈ રહી છે ખરી. એટલે આમાં અમે આ 3 ગામના લોકફાળો કરી અને દર વર્ષે આવું બધું આયોજન કરી ટ્રેક્ટરો જેસીબી બોલાવી અને 50-60 જણા ભેરા થઈ અને અમે આ આયોજન કરીએ છીએ. અમારા આંબેસાના માજી સરપંચનો આમાં મોટામાં મોટો ફાળો છે અને અમારા કારાબાપુ વડીલ તરીકે એ કાયમીની માટે સતત અમને મદદ કરે છે. કોર ગ્રુપની અંદર અમે આવા 52 ગામની અંદર જેથી કરીને વ્રજમી 52 ગામની અંદરથી અમે 15 ગામના લોકો આવું કામ કરીએ છીએ. મેઘળ, લાઠોદરિયા, કાલિન્દ્રી અને વ્રજમી 3 ગામની આ 3-4 નદીની અંદર આવું જોરદાર અમે પાણીનો સંગ્રહ કરીએ છીએ. પ્રતાપ સિસોદિયા, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, માળિયા હાટીના.